ઇઝરાયેલી વડાપ્રધાન ભારતના પ્રવાસે છે. અનેક બાબતો ચર્ચાઈ ઇઝરાયેલને લઈને. ઇઝરાયેલની પડોશમાં ખતરનાક દેશો પણ આવેલા છે. લેબનોન, સીરિયા જેવા ખતરનાક દેશો છે, પરંતુ ક્યારે પણ ઇઝરાયેલ સામે આંખ નથી ઊંચકી શકતા. ભારતના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન વારંવાર આંખ ઊંચકે છે, એ હકીકત છે. રોજબરોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતું હોય તેમ ક્યારેક ભારત સતત પ્રહારો કરી રહ્યું છે, પાકિસ્તાન પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, વારંવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે. 19 દિવસમાં 80થી વધુ સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાને કર્યું છે. 44 મહિનામાં 303 જવાનો શહીદ થયા છે. પાકિસ્તાન નામનો દેશ છે ને ક્યારે નથી સુધરવાનો, એ હકીકત છે. પાકિસ્તાનની અવરચંડાઈ રોજબરોજ સામે આવી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાદ વિવાદ. હું જનક. પાકિસ્તાને વહેલી સવારે આજે ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીરના અરનિયા આરએસપોરા સેક્ટરમાંથી સીમાપારથી પાકિસ્તાને કરેલા સીઝ ફાયરના ઉલ્લંઘનમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે, જેમાં 1 મહિલાનો પણ સમાવેશ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ગોળીબારમાં 3 સામાન્ય નાગરિકોને પણ ઈજા પહોંચી છે. જમ્મુના આરએસપોરાથી રામગઢ સેક્ટર સુધી પાકિસ્તાન તરફથી સતત 2 દિવસથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારથી જ શરૂ થયેલા સીઝ ફાયર ઉલ્લંઘનમાં ભારતીય સેનાની 30-40 ચોકીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. આ તરફ ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. ગઈકાલે પણ પાકિસ્તાને કરેલા સીઝ ફાયર ઉલ્લંઘનમાં ભારતે પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓને પણ નિશાન બનાવી હતી. સવાલ અનેક છે, પાકિસ્તાન સુધરશે ખરું? इधर 4 लोग जो आए हैं जख्मी हुए, जो क्रॉस बॉर्डर फायरिंग में जख्मी हुए हैं. ये 8 बजे का टाइम है, इधर पहुंचे हैं. 2 लोग सही खुद से और 2 लोग कोरेटाना से हैं. 2 लोगों की जहां डेथ हो गई ऑलरेडी ब्रॉड डेड लाए गए हैं और 2 को जम्मू मेडिकल कॉलेज रेफर किए गए. શું એ સમય આવી ગયો છે કે પાકિસ્તાન પર હલ્લા બોલ કરવાનો સમય આવી ગયો છે? પાકિસ્તાનને હવે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે? ક્યાં સુધી આપણે ચૂપ બેસી રહીશું? વારંવાર આપણે પ્રહાર કરી રહ્યા છે, પરંતુ આખરે એ સમય તો આવવો જોઈએ કે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જ પડશે. અને આપી પણ રહી છે આપણી સેના. આપણા જાંબા જવાનો સરહદ પર સતત એ જવાબ આપી રહ્યા છે, પરંતુ ક્યાં સુધી આપણા જવાનો શહીદ થતા રહેશે? આપણે એક સવાલ છે. પાકિસ્તાની અવરચંડાઈ સતત વધી રહી છે, પણ હકીકત છે. એક્સપર્ટ રાજકોટથી જોડાયા છે. જયદેવ જોશી છે, આર્મીમેન છે, રક્ષા વિશેષક છે. જયદેવ, આપનું સ્વાગત. અને વડોદરાથી વિનોદ ફર્નિકર કર્નલ પણ છે. જયદેવભાઈ, ભારત તો વળતો પ્રહાર કરી જ રહ્યું છે, પરંતુ જ્યારે આપણે સાંભળીએ કે આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે, આ બધું ક્યાં સુધી ફાઇનલ એ સિલસિલો ના થઈ જવું જોઈએ કે પાકિસ્તાને એની જ ભાષામાં જવાબ આપી દેવો જોઈએ? પાકિસ્તાન માત્ર ને માત્ર અવળચંડાઈ આપણી બોર્ડર્સ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને કરે છે એવું નથી. એ સિવાય પણ કેટલી પાકિસ્તાનની અવળચંડાઈ છે કે હવે એ જગ જાહેર થઈ રહી છે. જેમ કે ગત મંગળવારે જ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે હાફિઝ સઈદને સાહેબ કહીને, હી સેઝ કે ધેર ઇઝ નો કેસ અગેન્સ્ટ સૈયદ સાહેબ, સો નો કેસ કેન બી ઇનિશિયેટેડ. હાફિઝ સઈદને, કે જેને યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્રએ એક આરોપી, એક આતંકી ઘોષિત કરેલ છે, એની સામે ખુલ્લેઆમ જીઓ ટીવીના ન્યૂઝ ઇન્ટરવ્યુમાં ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર આવું કહે છે. ખૂબ સરસ છે, આપણે ખુશ છીએ કે સરકાર હવે છૂટો દોર આપે છે આર્મીને, આર્મી પણ વળતો પ્રહાર કરે છે. માત્ર વળતો પ્રહાર નહીં, હવે આપણે LOC ક્રોસ કરીને પણ જઈએ છીએ અને અટેક્સ કરીએ છીએ. પણ જનમાનસ તૈયાર થવું જોઈએ, પોલિટિકલ પાર્ટીઝ વચ્ચે એક યુનાઇટેડ એક ડિસિઝન થવો જોઈએ, અને મિલિટરી લીડરશિપ કે જનરલ રાવત નીચે ખૂબ સરસ કરે છે, આપણે કંઈક પરમનન્ટ સોલ્યુશન તરફ એક્શન લેતા તો થઈ જવા જોઈએ. જરૂરી નથી કે પબ્લિક ડોમેઇનમાં આવે અને આપણને સૌને જાહેર ખબરમાં કે સમાચાર પત્રમાં જાણ કરવામાં આવે, પણ ભારત એક રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનને ઓલ આઉટ વાઇપ આઉટ કરવું, બલુચિસ્તાનને બ્રેકડાઉન કરવું, એ તરફ વિચારવું જોઈએ. દેટ ઇઝ ધ નીડ ઓફ ધ આર. બિલકુલ, આ એક મહત્વપૂર્ણ વાત છે ફર્નિકલજી. એક સવાલ એ થાય
કે ઇઝરાયલ જેમ પડોશી દેશો દુશ્મન દેશો છે ઇઝરાયલની આંખ નથી ઊંચી કરી શકતા, પરંતુ ભારત ઇઝરાયલ પાસેથી આ શીખી શકે ખરું? પાકિસ્તાન અને ચીન જે આપણા દુશ્મન દેશો છે, પાકિસ્તાને સતત આંખ ન ઊંચકે એના માટે શું થવું જોઈએ? બહુ સારો પોઈન્ટ છે, એબ્સોલ્યુટલી જયદેવભાઈએ પોઈન્ટ જે કર્યા છે એના આગળ હું બે સ્ટેપ આગળ જઉં છું. સૌથી પહેલાં જે કારગિલ વોર થયું હતું, એટ ધ લાસ્ટ મુમેન્ટ આપણા પાસે જો ઇઝરાયલ મદદ ના કરત તો વી વુડ હેવ લોસ્ટ ધ બેટલ ઇન કારગિલ. કારણ કે જે સ્ટ્રિંગ મિસાઇલ ઓન ધ સ્પોટ રાતોરાત તમારા પાસે આવ્યા એન્ડ વી ગોટ ઇટ એન્ડ વી એમના જે પાકિસ્તાનના બંકર ક્લિયર કરીને આપણે આગળ પહોંચ્યા. આ એક મિત્રતાનું બહુ સારું ઉદાહરણ છે. બીજી વાત, સી ઇઝરાયલ ઇઝ ટોટલી સરાઉન્ડેડ બાય મુસ્લિમ કન્ટ્રીઝ. ત્યાં એક રૂલ એવું છે, કોઈ ભારત રત્ન કે પરમવીર ચક્ર ત્યાં નથી. બચ્ચે કી હાઇટ રાઇફલ મેં આતી હૈ તુ ફૌજ કે લિયે કુરબાન કરેગા દેશ કે લિયે કુરબાન કરેગા. એ આ ત્યાં પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ આપણા દેશમાં હજુ નથી. પણ જેવું જયદેવે કીધું છે કે ભાઈ ટુડે આજની તારીખમાં, બીકોઝ આઈ એમ અ વિક્ટીમ ઓફ 71 વોર, 1967 આઈ જોઈન્ડ આર્મી, મને બધું ખબર છે. પણ આજની તારીખમાં પોલિટિકલ વિલ દેખાય છે, નેતૃત્વ અમને દેખાય છે, અમે ઘૂસી ઘૂસીને મારીને આવીએ છીએ, ઠોકીને આવીએ છીએ. સો વી ડોન્ટ હેવ ટુ ટેક ધ પરમિશન ઓફ ધ લોકલ ગવર્મેન્ટ લોબી ઇન ઓલ ધીસ થિંગ. આ બહુ સારી વાત છે, કારણ અમે ટ્રેન્ડ છે. વિનોદજી પણ સવાલ એ થાય ટ્રેન્ડ છે, ફાયરિંગ થતું રહે છે, પરંતુ આપણા જવાનો પણ શહીદ તો થઈ રહ્યા છે. આપ જુઓ કે 300 જેટલા જવાનો છેલ્લા 44 મહિનાની અંદર શહીદ થયા છે. એ આપણા જવાનો છે, આપણા ભારતીય નાગરિકો છે, આપણું ગૌરવ છે, એ પણ શહીદ થઈ રહ્યા છે આ લડાઈમાં. તો પણ આ તમે જો એક વાત જો, દિસ ઇઝ ઓલરેડી પ્રોક્સી વોર વિથ જહાઉલ હક. જબ 71 વોર કે બાદ ઉસને બતાયા થા ઇન્દિરા ગાંધી કો, આઈ વિલ ટ્વિસ્ટ યોર હેન્ડ ઇન સચ અ વે કે તારે જો 1000 કટ્સ કરીને ધીમે ધીમે ધીમે, ધીસ ઇઝ પ્રોક્સી વોર. કારણ કે ઇન્સર્જન્સી ઓપરેશનમાં યુ ડોન્ટ નો કે મારા જોડે કોણ છે, હું કોના જોડે ઓપરેટ કરું છું, નંબર વન. બીજી વાત બલુચ, ત્રીજી વાત પીઓકે, ચોથું આ ઈસ્ટ પાકિસ્તાન, ટોટલ એમને કટીને બાંગ્લાદેશ થયું. આ જે એમને માન, અને અત્યારે કાલે માનહાની થઈ એમના ટીવી પર જ, એમની ફિલ્મ એક્ટર પોતે કહેતી હતી કે એમના શી વોઝ ફિલિંગ કટ ઓફ, કે મેં કિસ કન્ટ્રી ક્યુ મેરે એસે સાથ મેરે સાથ એસે બદનામી ક્યુ હો રહી હૈ. આ તો ત્યાં ક્યાંની ડેમોક્રેસી છે સાહેબ? ત્યાં તો ખાલી ISI પ્લસ મિલિટરી પ્લસ ટેરરિસ્ટ પ્લસ પોલિટિશિયન ઇઝ ઇક્વલ ટુ ડેમોક્રેસી. ધીસ ઇઝ નોટ અ ડેફિનેશન. ત્યાંના 80% 90% પીપલ, ઇફ યુ આસ્ક ધેમ, દે વોન્ટ પીસ એન્ડ પ્રોસ્પેરિટી. ત્યાં હાફિઝ સઈદ હીરો છે, દે વોન્ટ પીસ એન્ડ પ્રધાનમંત્રી કા હીરો નથી, ત્યાં હાફિઝ સઈદ હીરો છે. એનો જવાબ તો આપવો પડશે. જયદેવભાઈ એ સવાલ એ થાય કે પાકિસ્તાન આટલું હદપ્રદ કેમ થઈ ગયું? એબ્સોલ્યુટલી યુ આર કરેક્ટ જી. હા, ત્યાં કોઈ લીડરશિપ છે નહીં, સેનાના હાથમાં છે. સેના, હાફિઝ સઈદ, કેટલાક ISI આતંકીઓ આ જ છે, આ જ પાકિસ્તાનને ચલાવે છે. પરંતુ સતત ફાયરિંગ કેમ વધી ગયું છે, શું કારણે? બે ત્રણ ફેક્ટર્સ હોઈ શકે આ ફાયરિંગ વધવાના. એક તો જેમ તમે બહુ રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે ત્યાં સેના અને કેટલાક એક્સ્ટ્રીમિસ્ટ કે જેને રેડિકલાઇઝેશન કરીને, જેમ પહેલા કહેવાતું કે આર્મી, અલ્લાહ એન્ડ અમેરિકા, ધે રન પાકિસ્તાન. અલ્લાહનો અહીંયા જે ખોટો અર્થ છે એ છે કે રેડિકલાઇઝ થયેલા, ખોટી રીતે જિહાદને માનીને ધર્માંધતાથી ધર્મનો પણ ઉપયોગ કરીને એક સાચો મુસલમાન જે ભારતીય સેનાનો સૈનિક છે એના ઉપર ખોટું આ મુસ્લિમ કાર્ડ યુઝ કરીને જે લોકો કરે છે એવી સ્થિતિ છે. તો આ નેક્સસ તૂટતું નથી. બીજું, પાકિસ્તાને કદાચ કસમ ખાધી છે કે અમારે ડેવલપમેન્ટ નથી થવા દેવું. એ લોકો માટે પૈસો કમાવાનું પણ એકમાત્ર સાધન છે, એ છે વોર મોંગરિંગ. બિલકુલ, કે મોતનો સોદો, લડાઈનો સોદો, ને એમાંથી પૈસા, એ બીજું કારણ છે. ત્રીજું કારણ એ છે કે અત્યારે પાકિસ્તાન એક માણસ જેમ પાણીમાં ડૂબતું હોય અને હાથ પગ મારી મારીને, તરફડિયા મારીને પોતાનું અસ્તિત્વ બચાવવા માંગે, તેમ અમેરિકાને એક મિત્ર તરીકે એને ગુમાવી દીધું છે. ભારતની સામે લડવા વાળા અમે એકમાત્ર છીએ. એશિયામાં ભારતનું પ્રભુત્વ ખાળવા વાળા અમે એકમાત્ર છીએ. પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ, એમાં ચાઇનાનો ઇન્ટરેસ્ટ છે. આપણા પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીરમાંથી જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર નામનો આ એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નીકળે છે, એ લોકોએ ડેવલપમેન્ટની બિઝનેસની એક ચેનલ ખોલી છે,
એ અમે સાચવશું, ભારત સામે લડવા અમે સૈનિકો મોકલતા રહેશું, અમે આતંકીઓ મોકલતા રહેશું, ચાઇના પ્લીઝ અમને મદદ કરો. આ નરેટિવ ઉપર પાકિસ્તાન ચાલે છે. આ નરેટિવના એક્ટિંગમાં એણે આવો ઇન્ટરફિયરન્સ ભારતની પીસમાં કરતો રહેવો પડે તો જ ચાઇનાને સપોર્ટ કરતું રહે. વિનોદજી, આ સ્થિતિમાં એક બોખલાયેલું પાકિસ્તાન આ કરતું રહે છે. બિલકુલ વિનોદજી, પાકિસ્તાને કઈ રીતે તોડી શકાય? યુદ્ધથી તો આપણે સરહદ પર તો જવાબ આપી રહ્યા છીએ, પરંતુ એને કઈ રીતે તોડી શકાય? એક તો મદદ બંધ કરી છે, કઈ રીતે એને તોડી શકાય? બે ત્રણ ફેક્ટર છે. રાઇટલી આઈ એમ જસ્ટ એડિંગ જેસ કા પોઈન્ટ મેં એડ કર રહા હું. સૌથી પહેલા મિલિટરીલી વી શુડ બી સ્ટ્રોંગ. આ જે 70 યર્સ આપણે થઈ ગયા છે, આર વી રિયલી મિલિટરીલી સ્ટ્રોંગ? વી આર બિકમિંગ નાઉ. જો કાલના કે પરમ દિવસ પેપરમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ડો તિબેટ બોર્ડરને તમે હેલિકોપ્ટર આપો છો, ભાઈ કેમ? આર યુ રિયલી વેઇટિંગ 60 to 70 યર્સ? એન્ડ ઓબી ટ્વિન એન્જિન કાર આ કાલના પેપરમાં તમારે વાંચ્યું, અમે કેટલા પ્રેશર મૂક્યું કે ભાઈ અમારા જવાનો માટે સારા બુલેટ પ્રૂફ જેકેટ આપો. હવે 60,000 દે હેવ ડિમાન્ડેડ. નો, ધીઝ આર ઓલ મોટિવેશનલ ફેક્ટર. તમે જાઓ એટલે સૌથી પહેલા મિલિટરીલી વી શુડ બી સ્ટ્રોંગ, મિલિટરીલી વી શુડ બી રિપ્લાઇંગ દેમ. આ ચાણક્ય નીતિ છે, વી શુડ ફોલો. બીજી વાત, ઇકોનોમિકલી આપણે ડેવલપ થાય છે. આજે તમે અમને આર્મીમાં જે અમને શીખાડે છે સ્ટાફ કોલેજમાં કે તમે ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્ફ્લુઅન્સ. ઇન્ટરેસ્ટ કિસકા હોતા હૈ? જો બટાલિયન કમાન્ડર આગે હોતા હૈ, જે તેના એમએલએ એમપી બધાનો ઇન્ટરેસ્ટ. ઇન્ફ્લુઅન્સ, યુ ઇન્ફ્લુઅન્સ ધ હોલ વર્લ્ડ, વિચ નરેન્દ્ર મોદી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર કરે છે. ઇઝરાયલ તુમારે પાસ હૈ, સાઉથ કોરિયા તુમારે પાસ હૈ, ફિલિપાઈન્સ તુમારે પાસ હૈ, જપાન તુમારે પાસ હૈ, બધા ફ્રેન્ડશિપ. ચાઇના પણ હવે ગભરાઈ જાય છે કે ભાઈ આ તવાંગમાં આટલું મોટું હેલીપેડ આવી ગયું, આટલા બધા સારા રોડ બની ગયા, વિચ વોઝ નોટ દેર. પણ આ હવે નેતૃત્વના આ નિયત આપણી સારી છે, નીતિ પણ આપણી સ્ટ્રોંગ ધીમે ધીમે થશે, એમાં કોઈ ચિંતાની વાત નહીં. પણ પાકિસ્તાનને જો જવાબ આપવું હોય સારી, માય એઝ અ મિલિટરીલી આઈ ફીલ યુ શુડ હેવ અ કંટ્રોલ ઓન અલગાવાદી, યુ શુડ હેવ અ કંટ્રોલ ઓન સેપરેટી સ્ટ્રોંગલી. ધેર ઇઝ નો ક્વેશ્ચન, એનઆઈએ ડુઈંગ ગુડ જોબ. નો, સૌથી મોટું વી આર લેકિંગ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન. આજે 70 યર્સ ઓફ આપણે આઝાદી થઈ ગયા, વી આર લેકિંગ ઇમ્પ્લિમેન્ટેશન. That means political will, bureaucratic will, effective use of electronic media, effective use of law and order, good governance. All these factors are very important. જે આપણે એને લેવું પડશે, આપણા પોલિટિકલ લીડરને લેવું પડશે, બધાએ, નોટ ઓનલી વન પ્રાઇમ મિનિસ્ટર, એવરી વન શુડ સપોર્ટ. ત્યારે આ બાયલેટરલ થાય. સુષ્મા સ્વરાજને અભી દેખો, ઉનકા જો કુછ મહિને પહેલે ઉનકી લડકી કો યહાં બુલાયા થા, એક ઉનકા પેશન્ટ આયા ઉસકો બેંગલોર મેં દિયા. એ તો બાયલેટરલ રિલેશન ચાલતા રહેશે. બીજો મુદ્દો એ છે, વેપાર બંધ કરવો જોઈએ, કારણ કે હવે આ પાકિસ્તાન નામનો દેશ સુધરવાનો નથી, એ તો હકીકત છે. દાઉદને જે ફંડિંગ મળે છે એ ભારત જાણે છે અને વિશ્વ પણ જાણે છે, હાફિઝને જે ફંડિંગ મળે છે એ પણ જાણીએ છીએ. તો પહેલું મૂળ કામ એક વેપારીકરણ આપણે બંધ કરવું પડે. આપણે પણ થોડી તકલીફ પડશે, પરંતુ અને આતંકીઓને ફંડિંગ બંધ થાય તો સીધું સેનાને ફંડિંગ નહીં મળે, અને આ એક રસ્તો હોઈ શકે ખરો? કેમ નહીં, ચોક્કસપણે. આપણે જાણીએ છીએ કે ઘઉં, શેરડી, ચોખા એવો ઘણો વેપાર ભારત અને પાકિસ્તાન વચ્ચે થાય છે. પણ શું એનો અર્થ એવો છે કે પાકિસ્તાન જ એકમાત્ર એવું છે કે જેની સાથે વેપાર થઈ શકે? પાકિસ્તાન જે આપણું દુશ્મન છે, જેને કદાચ એની પાસેથી આપણે આ દુશ્મની પણ શીખવા જેવી છે, એ છે કે એમણે આ લડાઈને બોર્ડર્સ મૂકીને કાશ્મીરની ગલીઓમાં લઈને આવ્યા. બિલકુલ. એથી આગળ જઈએ તો આપણી યુનિવર્સિટીઝમાં આપણા વિદ્યાર્થીઓને આપણા ખિલાફ કરી દીધા. પીએચડી જેવું જે ભણેલો ઉચ્ચ રીતે શિક્ષિત એવો એક યુવાન પણ પાકિસ્તાન માટે જેને કરવાનું મન થાય એ બનાવી દીધું. આપણા મદ્રેસેઝમાં એ લોકો ઘૂસી જાય છે, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘૂસે છે. ફિલ્મ્સ કે જે ભારતમાં એક આદર્શ માનવામાં આવે છે ને, હીરો કરે એવું કરાય એ છે, ત્યાં એનું ફંડિંગ છે. તો આ બધી રીતે એ પગ પેસારો કરે છે. આપણે જાણીએ છીએ કે પગ પેસારો કરે છે, તો શું છે એવું જે આપણને રોકે છે? એક ઓલ આઉટ, હજી પણ આપણા ભારતમાં, એની સાથે ક્રિકેટની વાત કરીએ, જીત લો દિલ આવી સિરીઝ કરવાનું આપણને શું કામે મન થાય છે ભાઈ? બંધ થઈ ગયું. બહુ સારું સ્ટેન્ડ છે અત્યારે ગવર્નમેન્ટનું અને બીસીસીઆઈનું કે ક્રિકેટને બંધ કરે છે. એવા
હા એટલે ખૂબ સારી વાત છે. એવા દરેક ફિલ્મો પણ બંધ થઈ ગઈ છે, ફિલ્મોમાં પણ નથી આવી રહ્યા હવે પાકિસ્તાની એક્ટર્સ. પાકિસ્તાનની ઇજ્જત સારી રહે પાક, એટલે એ વસ્તુને મેન્ટેન કરીએ એવું કાંઈ પણ એ કે જ્યાંથી પાકિસ્તાનને ઇકોનોમિકલ સોશિયલ કે એની ઇમેજ સુધારવાનો પણ મોકો મળતો હોય ત્યાં આપણે કટ ઓફ કરવું જોઈએ. બિલકુલ વિનોદ, એક સવાલ થાય, અમેરિકા પર જે ભારતે પ્રેશર કર્યું અને ફંડિંગ રોક્યું છે, એ જ રીતે ભારતે હવે ચીન પર પણ પ્રેશર કરવું પડશે? ચીન જે પાકિસ્તાનને પણ, હું તો એમ પાકિસ્તાન કરતાં ચીનને વધારે દુશ્મન મોટો માની રહ્યો છું, આપણો સૌથી મોટો દુશ્મન ચીન છે પાકિસ્તાન કરતાં, ચીન સામે પણ ફંડિંગ રોકવું પડશે, ચીનને પણ સતત એ ચારે બાજુથી ગોરવું પડશે, ઘેરવું પડશે જે પાકિસ્તાને સતત ફંડિંગ કરી રહ્યું છે, મદદ કરી રહ્યું છે. પહેલા વી વેર વેરી સ્કેર્ડ ઓફ ચાઇના, લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, આઈ ગોટ 48 યર્સ 49 યર્સ ઓફ એક્સપિરિયન્સ વિથ ધ આર્મ યુનિફોર્મ. આજની તારીખમાં ઠીક હે આપણે એવા છે કે હી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે આ માણસ શું કરી શકે છે, આ ઇન્ડિયા ક્યાં કર સકતા હૈ. આવી પરિસ્થિતિમાં તેમનો જે ઇકોનોમિક કોરિડોર જાય છે, ઇટ ઇઝ ઇન વિધિન ધ રેન્જ ઓફ અવર આર્ટિલરી મોટર્સ, ઇટ ઇઝ વિધિન ધ રેન્જ ઓફ અવર ઇન્ફન્ટ્રી મોટર્સમાં રેન્જમાં છે. અરે ખાલી ઓર્ડર મળે હાથ છૂટી જાય ખાલી તો એમનો કરોડોનું નુકસાન થાય છે, એ ચાઇના પણ જાણે છે. બીજું તમે જે સમુદ્રમાં જો, એવરી ડે મોર દેન 30,000 શિપ્સ આર ક્રોસિંગ આપણા સમુદ્રમાં. બિલકુલ, અને જે આપણો પાવર છે ત્યાં, એન્ડ દેટ ઇઝ જાપાન, ફિલિપાઈન્સ, વિયેતનામ, શ્રીલંકા, આપણા બધાનો સાદા રિલેશન છે યુધિંગ, અને બધાના કરાર પણ છે આપણા જોડે. અને આ જે મોટી એક્સરસાઇઝ જે અમેરિકા જોડે આપણે કરી, જપાનને જોડે આપણે અમેરિકા કરી, નો દેટ ઇઝ આઈ ઓપનર ફોર હિમ કે ભાઈ આ શું થઈ ગયું. દેટ્સ વાય ચાઇનીઝ મેડ એમનું ફંડિંગ બંધ કરવું હે, આ રિએક્શન આપણને પણ કરવું પડશે, આપણને ભૂટાનને મદદ કરવી પડશે, આપણને નેપાળને મદદ કરવી પડશે. વી વિલ નોટ ગો બિહાઇન્ડ અવર જે આપણા કરાર સાઇન કર્યા છે એને આપણે કોઈ દિવસ જવા નથી. અને દેટ ઇઝ ધ રીઝન તમારે જો આજે તમારું ફંડ જો આટલા તમારા 93,000 પ્રિઝન આપણે એમને આ પાછા આપ્યા, એમને 500 એમને 617 પાછા આપ્યા, 54 ક્યાં ગયા ભગવાન જાણે, સચ સો આપના કુલભૂષણ કા ક્યા હોગા. લેકિન આજે ઇન્ટરનેશનલ કોર્ટમાં આપણે જઈને એમને કીધું કે તમે કીધું તો પાકિસ્તાન નોઝ અવર સ્ટેટસ, આપણો ઓપરેશન લેવલ કે અહીંયા શું થઈ શકે. એ જ પ્રમાણે ચાઇના ઓલ્સો નોઝ, ચાઇના ઓલ્સો નોઝ કે તમારું સમથિંગ વિલ હેપન, કારણ કે તમને બે વોરની, તમને કોઈ 1962 વોરમાં એક બેટલ ઓફ રિઝાંગલા અને બેટલ ઓફ બુમલા, જેમાં અમારા સુબેદાર જોગિન્દરસિંહ હતા, ખાલી 20 માણસ જોડે 300 લોકોની લાશો ત્યાં બેહાડી, અને એ મેજર શૈતાનસિંગ જે 13 કોમાઓના હતા, 123 છોકરા હતા, 350 એમની ડેડ બોડી ચાઇનીઝ હતી. સો સ્પિરિચ્યુઅલી વી આર સ્ટ્રોંગ, ચાઇના નોઝ ઇટ. એ વખતના અમે નથી કે કોટનના ડ્રેસ છે, 303ની રાઇફલ છે, હવે આપણા પાસે બહુ સારી સારા વસ્તુ આવી ગયા છે અને આવશે પણ ખરું. બિલકુલ, ઇલેક્ટ્રોનિકલી બધો આપણે આવીશું. તો આઈ ડોન્ટ થિંક ચાઇના હેઝ ટુ બી વરીડ ઓન અસ. બિલકુલ, આ એક મહત્વનું હેઝ ટુ બી વરીડ, એમાં કોઈ ડાઉટ નથી. એક બ્રેક માટે રોકાવું પડશું, બંને આદરણીય છે, બ્રેક માટે રોકાવું પડશે. પરંતુ આખરે સવાલ એ છે કે પાકિસ્તાનને આપણે સરહદ પર તો જવાબ આપી જ રહ્યા છે, પરંતુ બીજી કઈ રીતે તોડી શકાય? આ ઉપરાંત એક ખેદજનક બાબત એ છે કે લડાઈ તો બંને તરફથી થઈ રહી છે, પાકિસ્તાનના જવાનો પણ મરી રહ્યા છે, ભારતના જવાનો શહીદ થઈ રહ્યા છે, પરંતુ આખરે આ બધું ક્યાં સુધી ચાલશે? ભારતના જવાનો ક્યાં સુધી શહીદ થશે? એ ફાઇનલ દિવસ ના આવવો જોઈએ. એક બ્રેક બાદ
સઈદને કરે છે સાહિબનું સંબોધન. સંબોધન પર અમેરિકા થયું લાલ ઘૂમ. અમેરિકા ઈચ્છે છે હાફિઝને કડક સજા. પાકિસ્તાન પર વધ્યું દબાણ, પણ સાહેબ પર સગંજો ક્યારે? જુઓ રાત્રે 9:30 કલાકે. સર્જિકલ સ્ટ્રાઇક, હવે આ માંગ પણ ઉઠી રહી છે કે પાકિસ્તાને એની ભાષામાં તો જવાબ આપી જ રહ્યા છે, પરંતુ વારંવાર સર્જિકલ સ્ટ્રાઇક તો કરવી જ પડશે, કારણ કે આ દેશ છે એ દેશ નથી સુધરવાનો, એ ભારતના તમામ લોકો જાણે છે. જયદીપભાઈ, એક સવાલ એ થાય કે સર્જિકલ સ્ટ્રાઇક તો આપણે જોઈ છે, ફરીથી વારંવાર આ દેશ છે એ નથી સુધરવાનો આપ જાણો છો, તો વારંવાર એ સર્જિકલ સ્ટ્રાઇક કરતા રહેવું પડશે? જી ચોક્કસ. જ્યારે આર્મી કોઈ મિશનમાં જાય છે કે કંઈ ઓપરેશન કરે છે ત્યારે એવું નક્કી કરી નથી જતા કે આપણે ફરજિયાતપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવી જ, પણ ઇન પરસ્યુ ઓફ ધ ટેરરિસ્ટ, કે જે કોઈ પણ આતંકી ક્રોસ કરે કે એમની સપ્લાય લાઇન્સ, આજે પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં એ લોકોના કેટલાય ઠેકાણા છે, કેટલાય ટ્રેનિંગ કેમ્પ્સ છે, એને ખતમ કરવા માટે, એ સપ્લાય લાઇનને ખતમ કરવા માટે જો આપણે LOC ક્રોસ કરીને પહેલે પાર જવું પડે તો એમાં હિચકિચાવવું નહીં. આ માઇન્ડસેટ અને આ એપ્રોચ આવી ગયો છે, એ હંમેશા કરી લેવો જોઈએ. નંબર વન. નંબર ટુ, આર્ટિલરી પાસે અને આપણી બાકીની બધી મિસાઇલ ટેકનોલોજીથી આપણી પાસે જેમ અમેરિકા કરતું ગલ્ફ વોરમાં એવા પ્રિસિશન વેપન્સ છે, બિલકુલ કોઈની જાનહાનિ ના થાય એના વિના અહીંથી બેઠા બેઠા ડીપ પાકિસ્તાનમાં પણ ટાર્ગેટને એક્વાયર કરી, એને ફાયર કરી અને એના ઉપર કેટલું નુકસાન થયું છે એ માપવાની ટેકનોલોજી પણ આપણી પાસે છે. તો એ તરફ તો આપણે 100% આગળ વધવું જોઈએ. અને એમાં પણ આપણે શું કામ આપણી જાતને સીમિત કરીએ જમ્મુ કાશ્મીરને? એવા કોઈ પણ જગ્યામાં કે જ્યાં આવી એક્ટિવિટીઝ થતી હોવી જોઈએ એ તરફ પણ, જેમ આપણે 71 વોરમાં બે ફ્રન્ટ ઉપર લડવું પડ્યું તો એ અઘરું હતું. કોઈ પણ રાષ્ટ્ર માટે બે ફ્રન્ટ ઉપર લડવું અઘરું છે. એવી જ રીતે આપણે ખાલી એક જમ્મુ કાશ્મીર વાળો ફ્રન્ટ શું કામે, બીજો ફ્રન્ટ પણ ખોલી શકાય. અને બલુચિસ્તાનમાં પણ જે કંઈ પણ પાકિસ્તાન આર્મી અને પાકિસ્તાની ગવર્મેન્ટ મશીનરી જે દમન કરે છે એને ઇન્ટરનેશનલ ડાયસ્પોરા સામે, એશિયન ડાયસ્પોરા સામે જગતભરમાં ખુલ્લું પાડવું. જયદીપભાઈ, એક સવાલ વચ્ચે ઉભો થાય, હથિયારથી કે પાકિસ્તાનને જેમ અંગ્રેજો કહી ગયા હતા કે ભાગલા પાડો રાજ કરો, એમ પાકિસ્તાનમાં પણ બલુચિસ્તાનનો મુદ્દો ઉઠ્યો છે, અમેરિકામાં પણ મુદ્દો ઉઠ્યો હતો પાકિસ્તાનના નાગરિકો, તો પાકિસ્તાનને અંદર અંદર ના મારી શકાય બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવીને બલુચના નેતાઓને આપણે સમર્થન કરી રહ્યા છે, ભારત તો ખુલ્લું જાહેર છે, તો બે ફાટા ના પડી જાય જેના કારણે પાકિસ્તાનના લોકો અંદર અંદર લડી પડે? મારે એ કેવું છે કે જો આપણા ઘરમાં પણ ચોર આવે કે કોઈ આવે, ઇન્ટ્રુડર આવે, અચ્છા તાલા લગાતે, CCTV લગાતે, એ જ પ્રમાણે તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે 70 યર્સ થઈ ગયા, આપણે ઓલમોસ્ટ 65-70 યર્સ થઈ ગયા છે, આ તો હવે ચંડાઈ ચાલતી રહેવાની છે. હવે શું, એના માટે આન્સર શું છે? ઇફ યુ ડૂ, એના આન્સર છે કે સીલ ધ બોર્ડર. ઇફ દેર ઇઝ અ શોર્ટેજ ઓફ ટ્રુપ્સ, પ્લીઝ તમે ટ્રુપ્સને એનરોલ્ડ કરો, પેરામિલિટરી ફોર્સને એનરોલ્ડ કરો, ગીવ ધમ અ ગુડ ઓટોમેટિક. એક જનરલ સાહેબે કીધું હતું કે રાજસ્થાનથી જ્યારે આપણા 20માં ઉરી જવાન આપણા શહીદ થયા હતા ત્યારે આપણે રાજસ્થાનથી નાઇટ વિઝન બાયનોક્યુલર આપણે છે ત્યાં ગયા. ભાઈ, જે એક નાઇટ વિઝન બાયનોક્યુલર, પ્રોપર હેડગેર, ગુડ ક્વોલિટી ઓફ ઇક્વિપમેન્ટ, ગુડ ક્વોલિટી ઓફ વેપન, ગુડ રોડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે થાય ને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, પણ ઇન્ક્રીઝ ધ નાકાબંધી તમારે કરવી પડશે. નંબર વન. નંબર ટુ, ઇફેક્ટિવ લો એન્ડ ઓર્ડર. હવે આટલા દિવસ થયા તમને ખબર છે કે આવા અલગાવવાદી લોકો છે, વાય આર વી નોટ રિએક્ટિંગ? એક આમ આદમી જવાન સવારથી હું ટીવી પર તમારે જોઉં છું, એ પૂછે છે કે સાહેબ આ લોકોને કેમ નહીં ઘેરતા? અમે એક વખત ઘેરીને એમને મૂકી દો, કોઈને ચેન્નાઈના જેલમાં, કોઈને ત્યાં મૂકી દો, બધા ઠેકાણે સ્પ્રેડ સેપરેટ કરીને મૂકી દો, બધા ઠેકાણે પર આવી જશે. ત્રીજી વાત,
એઝ અ ગુડ ગવર્મેન્ટ, એઝ અ ગુડ ગવર્નન્સ. સ્કૂલ ત્યાં સારું થઈ જોઈએ, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ત્યાં સારું થઈ જોઈએ આપણા કાશ્મીરમાં. ઇફ ઇટ ઇફ વહાં કા અગર વહાં કા એક સિટીઝન યહાં આ સકતા હૈ, એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લે સકતા હૈ, યહાં પઢાઈ કર સકતા હૈ, યહાં શાદી કર સકતા હૈ, તો મારો અહીંનો જવાન આપણો યુથ ત્યાં કેમ ના જઈ શકાય? આવા 3-4 ફેક્ટર છે ઇમ્પોર્ટન્ટ ગુડ ગવર્નન્સમાં આવે છે, મિલિટરી માઇટમાં આવે છે, ઇકોનોમિક ડેવલપમેન્ટમાં આવે છે. આ બધું ત્યારે કરવું છે, કારણ એ તો લોકો ડિસ્ટર્બ કરવાના, કારણ કે બલુચ હવે એમના અગેન્સ્ટ જાય છે, પીઓકે એમના અગેન્સ્ટ જાય છે. અમેરિકા હેઝ ઓલરેડી પુટ અ પ્રેશર, ઇટ્સ અ ટોટલ પ્રેશરાઇઝ ટેક્ટિસ એમના પર. ફ્રસ્ટ્રેટેડ થઈ ગયા છે હવે કે હવે શું કરવાનું. અને ઇવન લેટ મી ટેલ યુ, ચાઇના ઇઝ ઓલ્સો ડબલ માઇન્ડ કે વો સસ્પેક્ટ કર રહા હૈ કે વો ક્યુંકિ વહાં કે ચાઇનીઝ કો પકડ રહે હૈ, વહાં કરપ્શન સ્ટાર્ટ થઈ ગયું હાઈવે કે ઉપર, આટલું બધું જબરદસ્ત કરપ્શન થઈ ગયું છે. આવા પરિસ્થિતિમાં હાલો ખાનું ઇકોનોમી ડેવલપમેન્ટ આ ખૂબ જ મહત્વપૂર્ણ. જયદીપભાઈ સમય ઓછો છે અને આના પર આ એક પોલિટિકલ બિલ સારું જોઈએ અને થઈ શકે. ઓકે વિનોદજી ખૂબ ખૂબ આભાર. જયદીપભાઈ શું થઈ શકે, ફાઇનલ ડિસિઝન લઈ શકાય ખરું? કારણ કે રોજ બરોજ વહેલી સવારે ઉઠીએ આપણે ન્યૂઝમાં સતત સાંભળી રહ્યા છીએ કે ફાયરિંગ થઈ રહ્યું છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આખરે આ બધું ક્યાં સુધી? બહુ ટૂંકા સમયમાં આનું ફાઇનલ ડિસિઝન આવવું જોઈએ. આપણે જેમ મેં પહેલી લાઇનમાં કીધું એમ, આપણે જાહેર ના કરીએ પણ પડદા પાછળ ખૂબ કામ થવું જોઈએ અને સફાયો કરવો પાકિસ્તાનનો, એ જ એકમાત્ર પરંતુ સવાલ એ છે કે પાકિસ્તાન નામનો દેશ છે, ક્યારે નથી સુધરવાનો એ હકીકત છે, એ શાંતિની વાર્તાઓ નથી માનવાનો એ હકીકત છે, તેમને સર્જિકલ સ્ટ્રાઇકની ભાષા સમજમાં આવે છે, આ પણ એક હકીકત છે. એ દિવસ તો આવશે જ, એ હકીકત છે. રજા આપશો. નમસ્કાર.